Hello students, my is Joshi Disha, and I warmly welcome you on behalf of Shri College of Commerce Management and Computer Education and it is managed by Jain Citizens Education Society. And yes, we are referring to Sijam and Company. So dear students, uh, today I am going to start business policy and strategy. In that I am going to take unit number 3 and 4. So today we are going to start unit number four that is formulation of competitive strategies let, right so let us begin with unit number four. So uh, first of all we need to understand what do you mean by strategy. So we all know that strategies is a kind of methods right you use business use આપણે સક્સેસફુલ થઈએ છીએ તો ઇટ ઇઝ પ્લેઈંગ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ફોર ધ સક્સેસ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન દેર આર વેરિયસ ટાઈપ્સ ઓફ થિયરીઝ દેટ અ કોર્પોરેટ બિઝનેસ નીડ્સ ટુ ફોર્મ્યુલેટ ટુ સેટિસફાય ધ વેરિયસ ઓબ્જેક્ટિવસ દેટ અ બિઝનેસ હેઝ ટુ સેટ ફોર ધ પર્પઝ રાઇટ સો બિઝનેસ હેઝ ટુ ફોલો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટ્રેટેજી ટુ એન્ટર ધ માર્કેટ એન્ડ ટુ સ્ટે એન્ડ ગ્રો ઇન ધી માર્કેટ સો ઘણી બધી સ્ટ્રેટેજીસ યુઝ થતી હોય છે મેથડ્સ યુઝ થતી હોય છે કે જેને વ્યવસ્થિત રીતના આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો આપણી ઓર્ગેનાઇઝેશનને સક્સેસ મળે છે અને કોઈ પણ એક સ્ટ્રેટેજી તમે બધી જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ કરી શકો નહીં રાઈટ બધી જગ્યાએ જે પ્રમાણેની સિચ્યુએશન જે પ્રમાણેનું ડેવલપમેન્ટ કરવાનું હોય રાઈટ એ અકોર્ડિંગ તમારે સ્ટ્રેટેજીસ છે એ યુઝ કરવાની રહે છે તો દેટ ઇઝ સ્ટ્રેટેજી રાઈટ કે કોઈ પણ મેથડ્સ છે કે સિસ્ટમેટિક પ્લાન્સ છે કે જેના જેને તમે ઇમ્પ્લિમેન્ટ કરો તો તમારી ઓર્ગેનાઇઝેશનને સક્સેસ મળે રાઇટ નાવ દેર આર થ્રી ટાઈપ્સ ઓફ સ્ટ્રેટેજીઝ દેટ ઇઝ ગ્રોથ સ્ટ્રેટેજી દેન સ્ટેબિલિટી સ્ટ્રેટેજીઝ એન્ડ ધ થર્ડ વન ઇઝ રિન્યુઅલ સ્ટ્રેટેજી તો આપણે આ ત્રણેય સ્ટ્રેટેજીસને ડીપલી સ્ટડી કરવાની છે બરાબર તો પહેલાં તો આપણે થોડું ઇન્ટ્રોડક્ટરી લુક લઈ લઈએ અબાઉટ ધીસ થ્રી સ્ટ્રેટેજીસ તો ફર્સ્ટ વન ઇઝ ગ્રોથ સ્ટ્રેટેજી તો ગ્રોથ સ્ટ્રેટેજી ઓફ અ બિઝનેસ ઇઝ ઓલ્સો નોન એઝ એક્સપેન્શન સ્ટ્રેટેજી ગ્રોથ સ્ટ્રેટેજીને એક્સપેન્શન સ્ટ્રેટેજી બી કહેવામાં આવે છે હવે એક્સપેન્શન સ્ટ્રેટેજી નામ આવ્યું એટલે ઇન્સ્ટન્ટલી આપણા માઇન્ડમાં આવી જાય કે હવે આની અંદર કઈ વસ્તુ હશે રાઈટ એક્સપેન્શન છે એટલે ફર્ધર હવે આપણે ડેવલપમેન્ટ તરફ મૂવ ઓન થવાનું છે રાઈટ સો યર દેર આર વેરિયસ ઓપ્શન્સ અવેલેબલ ટુ ધ બિઝનેસ ઓર્ગનાઇઝેશન ફોર ગેઇનિંગ ગ્રોથ લાઈક ધ બિઝનેસ ઇઝ ડાયવર્સિફાઈડ બરાબર બિઝનેસને છે એ ડાયવર્સિફાઈડ કર્યો છે જેમ કે આપણે નવા પ્રોડક્ટ બનાવીએ ઓર નવી પ્રોડક્ટ લાઇન્સ બનાવીએ પછી નવી સર્વિસીઝ આપીએ નવા માર્કેટ ક્રિએટ કરીએ બરાબર ઇન્વોલ્વિંગ સબ સબસ્ટેન્શિયાલિટી ડિફરન્ટ સ્કીલ્સ દેન ન્યૂ ટેકનોલોજી અને નોલેજ ટૂંકમાં હવે આપણે એક્સપેન્શન કરીએ છીએ એટલે બધી વસ્તુ નવું માર્કેટ નવું પ્રોડક્ટ નવું પ્રોડક્ટ લાઇન્સ રાઇટ નવી ટેકનોલોજી એન્ડ સો ઓન સો ધિસ સ્ટ્રેટેજી ઓફ ગ્રોથ ઓફ બિઝનેસ વિલ બ્રિંગ ડેવલપમેન્ટ પ્રોસેસ ફોર ધ બિઝનેસ એઝ વેલ એઝ ફોર ધ ઇકોનોમી એઝ અ હોલ બરાબર બિઝનેસ માટે તો ડેવલપમેન્ટ છે અને તમારું બિઝનેસ ડેવલપ કરે તો ઓબ્વિયસલી યુ આર કન્ટ્રીબ્યુટિંગ ઇન ધી ઇકોનોમી એઝ અ હોલ બરાબર તો એના કારણે ઇકોનોમીમાં બી અપલિફમેન્ટ થશે તો ધેટ ઇઝ ધી ગ્રોથ સ્ટ્રેટેજી બરાબર કે ઓલ ઓવર તમે ડેવલપમેન્ટ કરો છો નવું માર્કેટ નવી સર્વિસીસ નવી પ્રોડક્ટ લાઇન બરાબર નવા પ્રોડક્ટ્સ બરાબર નવી ટેકનોલોજી તો આવી રીતના યુ આર ગ્રોઈંગ યોર બિઝનેસ ધેન સેકન્ડ વન ઇઝ ધેટ ઇઝ સ્ટેબિલિટી સ્ટ્રેટેજી સ્ટેબિલિટી સ્ટ્રેટેજી છે એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ નવી વસ્તુ સ્ટાર્ટ કરવી બરાબર ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ કોઈ પણ વસ્તુને ટકાવી રાખવી લાંબા ટાઈમ સુધી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ બરાબર સ્ટેબિલિટી સ્થિરતા લાવી કોઈ પણ તમારા વર્કમાં એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે એન્ડ ઇટ ઇઝ નોટ એટ ઓલ એન ઇઝી ટાસ્ક અને બિઝનેસમાં તો સ્ટેબિલિટી રાખવી તો બહુ વધારે અઘરું છે કારણ કે ઘણા બધા ફેક્ટર્સ એને અફેક્ટ કરતા હોય કે ઇન્ટરનલ છે અને એક્સટર્નલ છે તો ઇન્ટરનલ છે ઇટ ઇઝ ક્વાઇટ કંટ્રોલેબલ બરાબર એ ક્યાંક હદ સુધી આપણા કંટ્રોલમાં છે બટ વેન વી આર ટોકિંગ અબાઉટ એક્સટર્નલ તો એક્સટર્નલ છે એ ટોટલી આઉટ ઓફ અવર કંટ્રોલ છે એ ચેન્જ થાય તો આપણે ચેન્જ થવું પડે હવે આવી બધી કન્ડિશન્સમાં જ્યારે ઘણી બધી વસ્તુ તમને અફેક્ટ કરતી હોય પ્લસ તમારા કોમ્પિટિટર્સ છે દેટ ઇઝ કોન્સ્ટન્ટલી હિન્ડરિંગ યુ રાઇટ તો ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જેનાથી તમે સ્ટેબિલિટી મેન્ટેન કરી શકતા નથી બટ ઇવન ઇફ યુ આર ક્રિએટિંગ સ્ટેબિલિટી ઇન યોર બિઝનેસ ધેન યુ હેવ વન બરાબર તો એના કારણે સ્ટેબિલિટી સ્ટ્રેટેજીસ છે બરાબર તો એ જો યુઝ કરો તમે તો હાઈલી ઇટ ઇઝ બેનિફિશિયલ ટુ યોર ઓર્ગેનાઇઝેશન ધેન ધ થર્ડ સ્ટ્રેટેજી ઇઝ રિન્યુઅલ સ્ટ્રેટેજી તો રિન્યુઅલ સ્ટ્રેટેજી છે એ ફર્ધર બે સ્ટ્રેટેજીમાં ડિવાઈડ થાય છે ધેટ ઇઝ રીટ્રેન્જમેન્ટ સ્ટ્રેટેજી એન્ડ ટર્ન અરાઉન્ડ સ્ટ્રેટેજી બરાબર તો રીટ્રેન્ચમેન્ટ સ્ટ્રેટેજી એટલે કાઇન્ડ ઓફ તમને કહી દઉં કે ઇટ ઇઝ રિડક્શન ઇન કોસ્ટ કે જ્યારે કોઈ પણ એવું પ્રોબ્લેમેટિક સિચ્યુએશન ઊભી થઈ જાય રાઇટ જે પ્રોફિટ એક્સપેક્ટેડ છે એ અકોર્ડિંગ થતું નથી જે તમે એક્સપેક્ટ કરેલું છે કે બિઝનેસ આવી રીતના ચાલશે તો એ પ્રમાણે નથી ચાલતું તો ઓબ્વિયસલી યુ આર ફેસિંગ પ્રોબ્લેમ્સ કે પ્રોબ્લેમ્સનું ડેવલપમેન્ટ થયું છે તો હવે એને ફર્સ્ટ ઓફ ઓલ યુ નીડ ટુ આઇડેન્ટિફાઈ ઇટ બરાબર પછી એને વ્યવસ્થિત રીતના એસેસ કરો એના સોલ્યુશન્સ ફાઇન્ડ આઉટ કરો અને એના ઇમ્પ્લિમેન્ટ કરો રાઈટ સો દેટ ઇઝ રીટ્રેન્જમેન્ટ સ્ટ્રેટેજી અનધર ઇઝ ટર્ન અરાઉન્ડ સ્ટ્રેટેજી બરાબર તો ટર્ન અરાઉન્ડ છે ટર્ન અરાઉન્ડ રાઇટ મીન્સ વી આર નાવ ચેન્જિંગ ધ થિંગ્સ કે જ્યારે આપણને એવું લાગે કે ભાઈ આમાં હવે મેળ ફર્ધર નહીં જ આવે તો વી આર ટર્નિંગ ઇટ અરાઉન્ડ રાઈટ કે આપણે એ વસ્તુને ચેન્જ કરીએ છીએ અગેઇન ઇટ ઇઝ અ પાર્ટ ઓફ રિટ્રેન્ચમેન્ટ સ્ટ્રેટેજી ટર્ન અરાઉન્ડ સ્ટ્રેટેજી છે એ રિટ્રેન્ચમેન્ટ સ્ટ્રેટેજીનો જ એક પાર્ટ છે રાઈટ અને જ્યારે કોઈ પણ વસ્તુ સ્મૂધલી નથી ચાલતી પ્રોબ્લેમ્સ ફેસ કરતા હોય ત્યારે આ સિનારીઓ છે એ ઊભો થાય છે બરાબર તો દેટ ઇઝ ટર્ન અરાઉન્ડ મીન્સ વી આર ચેન્જિંગ ધ થિંગ્સ ટુ મેક ધ થિંગ્સ પ્રોપર બરાબર તો ધીસ સ્ટ્રેટેજી વિલ હેલ્પ ધ બિઝનેસ ટુ કમ આઉટ ઓફ પુઅર સિચ્યુએશન ડ્યુ ટુ ધ રીઝન્સ બરાબર અને રીસ્ટોર ધ બિઝનેસ એટ ધ એક્સપેક્ટેડ લેવલ તો જનરલી આ પુઅર સિચ્યુએશનમાંથી બહાર નીકળવા માટે આ સ્ટ્રેટેજીનો યુઝ કરવામાં આવે છે હવે આપણે ટર્ન બાય ટર્ન બધી આજે ત્રણે ત્રણ સ્ટ્રેટેજીઝ મેં કીધી એને ડિટેલમાં આપણે સ્ટડી કરશું સો હવે આપણે સૌથી પહેલાં સ્ટડી કરશું ધેટ ઇઝ વી વિલ સ્ટડી ગ્રોથ સ્ટ્રેટેજી ગ્રોથ સ્ટ્રેટેજીનું બીજું નામ છે દેટ ઇઝ એક્સપેન્શન સ્ટ્રેટેજી બરાબર તો હવે એના બી ટાઇપ્સ છે રાઈટ તો ફર્સ્ટ વન ઇઝ કોન્સન્ટ્રેટેડ ગ્રોથ તો કોન્સન્ટ્રેટેડ ગ્રોથ છે ઇટ ઇઝ મેઇનલી ફોકસિંગ ઓન એક્સપેન્ડિંગ માર્કેટ શેર ઇન એક્ઝિસ્ટિંગ માર્કેટ તમારું અત્યારે તમે જ્યાં પ્રોડક્ટ વેચો છો બરાબર ઇટ ઇઝ યોર એક્ઝિસ્ટિંગ માર્કેટ તો એને એક્સપાન્ડ કરવામાં એનો માર્કેટ શેર એક્સપેન્ડ કરવામાં કન્સન્ટ્રેટેડ ગ્રોથ સ્ટ્રેટેજી છે એ ફોકસ કરે છે બરાબર સેના ઉપર ફોકસ કરે છે તો એક્ઝિસ્ટિંગ માર્કેટમાં માર્કેટ શેર વધારવા માટે એક્સપેન્ડિંગ માર્કેટ શેર ઇન એક્ઝિસ્ટિંગ માર્કેટ દેટ ઇઝ કન્સન્ટ્રેટેડ ગ્રોથ બરાબર અને ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ કન્સન્ટ્રેશન ઓર માર્કેટ ડોમિનન્સ સ્ટ્રેટેજી એનું બીજું નામ છે કન્સન્ટ્રેશન ઓર માર્કેટ ડોમિનન્સ સ્ટ્રેટેજી અને ધીસ સ્ટ્રેટેજી ઇઝ સો કોમન દેટ એ બિઝનેસ ઇઝ ડ્રાઈવિંગ ટુ એટ્રેક્ટ ધ ન્યૂ કસ્ટમર્સ બાય કન્ટિન્યુંગ ધ એક્ઝિસ્ટિંગ કસ્ટમર બેઝ ઓબ્વિયસલી તમારે માર્કેટ શેર વધારવો હોય તો એમને એમ તો વધે ને યુ નીડ ટુ એટ્રેક્ટ ન્યૂ કસ્ટમર્સ બરાબર બાય મેન્ટેનિંગ ધ એક્ઝિસ્ટિંગ વન્સ બરાબર એક્ઝિસ્ટિંગને મેન્ટેન કરવાના છે અને નવાને એટ્રેક્ટ કરવાના છે તો તમે માર્કેટ શેર વધારી શકો રાઈટ સો દેટ ઇઝ કન્સન્ટ્રેટેડ ગ્રોથ ફોર ગેઇનિંગ ધ કન્સન્ટ્રેટેડ ગ્રોથ બેનિફિટ અ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન કેન ફોલો ધ ફોલોઇંગ કન્સન્ટ હવે અમુક વસ્તુ ઉપર તમે ધ્યાન રાખો તો તમે કન્સન્ટ્રેટેડ ગ્રોથનો બેનિફિટ મેળવી શકો તો ફર્સ્ટ વન ઇઝ ઇન્ક્રીઝડ માર્કેટ શેર તો ઓબ્વિયસલી હમણાં જ આવ્યું કે એને માર્કેટ શેર ઇન્ક્રીઝ કરવું છે બરાબર તો હી દે આર ટ્રાઇંગ ટુ ઇન્ક્રીઝ ધ માર્કેટ શેર દેન ઇન્ક્રીઝ પ્રોડક્ટ યુસેજીસ તમે એવી ટેકનિક યુઝ કરો કે લોકો તમારો પ્રોડક્ટ છે એ એક જ પ્રોડક્ટ તમારો ડિફરન્ટ ડિફરન્ટ પર્પઝ માટે યુઝ કરી શકે બરાબર કે એક જ પ્રોડક્ટના ઘણા બધા યુઝ આ વસ્તુ જો તમે કસ્ટમરના માઇન્ડમાં ઉતારી દો તો તમને તમારો માર્કેટ છે શેર છે એ વધી શકે કારણ કે અત્યાર સુધી આપણે એ પ્રોડક્ટનો એક જ યુઝ કરતા હતા તો એનું જે કન્ઝપ્શન પેટર્ન છે એ ઓછી હોય પણ જ્યારે એ જ પ્રોડક્ટનું તમે ઘણા બધા યુઝ કરો છો બરાબર અલગ અલગ તો ઓબ્વિયસલી તમારું જે જે તમે પ્રોડક્ટ યુઝ કરો છો એ અઠવાડિયામાં પત્તું હોય તો ઘણા બધા યુઝ હોય તો એ જ પ્રોડક્ટ છે એ બે દિવસમાં પતી જાય તો આવી રીતના બી તમે તમારો માર્કેટ શેર ઇન્ક્રીઝ કરી શકો

કે અત્યાર સુધી તમે જે ક્વોન્ટિટી યુઝ કરતા હતા બરાબર એનું તમે જો ક્વોન્ટિટી વધારે યુઝ કરશો તો કસ્ટમરને વધારે બેનિફિટ થશે તો આ વસ્તુ કસ્ટમર્સના માઇન્ડમાં ફિટ કરો રાઇટ એમને કન્વિન્સ કરો કે ભાઈ ક્વોન્ટિટીનો વધારે યુઝ કરશો તો ઇટ ઇઝ ક્વાઇટ બેનિફિશિયલ એન્ડ ફાઇન્ડ ન્યૂ એપ્લિકેશન ફોર કરંટ યુઝર્સ કે કરંટ યુઝર્સ છે એમાં નવા એપ્લિકેશન્સ બી ફાઇન્ડ કરો રાઈટ કે જેના કારણે તમે માર્કેટ શેર છે એ ઇન્ક્રીઝ કરી શકો નાઉ ધ સેકન્ડ ઇઝ પ્રોડક્ટ ડેવલપમેન્ટ ઓબ્વિયસલી મોડિફિકેશન લાવો એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટમાં કાં તો નવી જ વસ્તુ ક્રિએટ કરો બરાબર ટુ કરન્ટ કસ્ટમર્સ થ્રુ એસ્ટાબ્લિશડ ચેનલ્સ તમારા કરંટ કસ્ટમર્સ છે એના માટે કાં તો કંઈક મોડિફિકેશન લાવો એટલે ચેન્જીસ લાવો તમારા એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટમાં અને કાં તો પછી નવી જ વસ્તુ તમે ડેવલપ કરો તમારા કસ્ટમર્સ માટે કે જેના કારણે એમનો ઇન્ટરેસ્ટ છે એમાં કન્ટિન્યુટી રહે તો આ વસ્તુ તમે કેવી રીતના કરી શકો તો ફર્સ્ટ વન ઇઝ એડ પ્રોડક્ટ ફીચર્સ તમારું જે પ્રોડક્ટ અત્યારે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ છે એમાં સારા ફીચર્સ તમે એડ કરો કેરેક્ટરિસ્ટિક્સ એડ કરો કે આમ કસ્ટમર્સને ખબર પડી જાય કે આ એ જ પ્રોડક્ટ છે બટ ઇટ હેઝ કમ વિથ અ ન્યુઅર ચેન્જીસ બરાબર સારા સારા અને નવા નવા ચેન્જીસ સાથે પ્રોડક્ટ આવે તો એની ઇમ્પેક્ટ છે એ ઘણી વધારે જોવા મળે દેન પ્રોડક્ટ રિફાઇનમેન્ટ બરાબર કન્ટિન્યુટી ફેઝમાં તમે રિફાઈનમેન્ટ કરો પ્રોડક્ટનું બરાબર કે ચેન્જીસ કરવા જેવા લાગે કસ્ટમરની નીડ્સ અને વોન્ટ્સ ઉપર કે ટેકનોલોજીની ડિમાન્ડ ઉપર તો એને રિફાઇન કરતા રહ્યો મીન્સ કંઈ ને કંઈ ચેન્જીસ લાવતા રહ્યો કે જેના કારણે કસ્ટમર્સનો તમારા પ્રોડક્ટ માટે ઇન્ટરેસ્ટ છે એ કન્ટિન્યુ રહે ધેન ડેવલપ ન્યૂ જનરેશન પ્રોડક્ટ ઓબ્વિયસલી ન્યૂ જનરેશન પ્રો ન્યૂ જનરેશન અકોર્ડિંગ જો પ્રોડક્ટ ડેવલપ કરવામાં આવે તેમાં ફોર શ્યોર યુ કેન ઇન્ક્રીઝ યોર માર્કેટ શેર બરાબર તો દેટ ઇઝ ઇટ દેન ડેવલપ ન્યૂ પ્રોડક્ટ ફોર ધ સેમ માર્કેટ કે તમારું માર્કેટ છે એ સેમ રહે બટ યુ આર ડેવલપિંગ ન્યૂ પ્રોડક્ટ બરાબર તો કોઈ નવી વસ્તુ આવે તો ઓબ્વિયસલી કસ્ટમર્સ આર ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ સો બાય દેટ વે યુ કેન ઇન્ક્રીઝ યોર માર્કેટ શેર નાવ ઇન્ટિગ્રેશન So integration plays very important role for the growth and expansion of business organization. Integration is very important if you want to grow and expand in business organization. If the business can formulate the proper strategy of integration, the production process can be smoothened very comfortably which can help the business to bring expected growth and development for the future. સો ટૂંકમાં ઇન્ટીગ્રેશન છે એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે જો તમારે સ્મૂધલી કમ્ફર્ટેબલી તમારે ગ્રોથ અને ડેવલપમેન્ટ લાવવું હોય ફ્યુચરમાં તો એના માટે ઇન્ટીગ્રેશન છે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ નાઉ ઇન્ટીગ્રેશનમાં બી ચાર ટાઈપ છે દેટ ઇઝ વર્ટિકલ ફર્સ્ટ વન ઇઝ વર્ટીકલ ઇન્ટીગ્રેશન So, it is an integration of two organizations that are operating in same industry but at a different stage of production or distribution system. be organization no integration? Chai, barabar, that are operating in same industry. ekaj industry ma chai, but the stage of production no and distribution no e is barabar. ધીઝ ઓફન લીડ્સ ટુ ઇન્ક્રીઝ સ્કોપ ફોર બોથ ધ ફોર્મ્સ ઇન ધી ઇન્ડસ્ટ્રી બંને માટે સ્કોપ વાઈઝ સારું છે બરાબર છે સેમ ઇન્ડસ્ટ્રીમાં પણ સ્ટેજનો પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો છે એ સ્ટેજ છે એ અલગ અલગ છે ઇન શોર્ટ ધ વર્ટિકલ ઇન્ટિગ્રેશન કેન બી ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ એક બેકવર્ડ અને બીજું ફોરવર્ડ બરાબર અને ફોર એક્ઝામ્પલ કાર મેન્યુફેક્ચરિંગ કંપની હોય એ વર્ટિકલી ઇન્ટીગ્રેટેડ હોય વિથ ધ ટાયર મેન્યુફેક્ચરિંગ કંપની તો બંનેને એ વસ્તુનો એડવાન્ટેજ મળે કંપની છે એ ડાયરેક્ટલી કોલ કરી શકે ટાયર્સને બરાબર અને એમનું પ્રોડક્શન છે એ મેક્સિમમ ક્વોન્ટિટીમાં કમ્પ્લીટ કરી શકે રાઈટ તો એ બંને ફોર્મ્સને એ એડવાન્ટેજ મળે છે સેકન્ડ વન ઇઝ હોરિઝોન્ટલ ઇન્ટીગ્રેશન Horizontal integration means one or more similar business operating at the same stage of production marketing chain that is going into complementary products, by products, or taking over competitors' products. Now, the stage for production and distribution system is the same stage. Horizontal integration is one okay. or more similar business. છે બરાબર કે એક કે એક કરતાં વધારે સિમિલર બિઝનેસીસ ઓપરેશન્સ છે અને એ સેમ સ્ટેજે છે બરાબર જે વર્ટિકલમાં સેમ સ્ટેજે નહોતું બરાબર હા એનું જે સેમ ઇન્ડસ્ટ્રીમાં હતું બરાબર પણ સ્ટેજ છે એ અલગ હતું આમાં બંને વસ્તુ સેમ છે તો હોરિઝોન્ટલ ઇન્ટિગ્રેશન છે obviously strength the existing business organization and it would also open multiple opportunities for the expansion and growth for the coming time period. And with this horizontal integration, the firm can get benefit against competitors because such integration, having the strength of the business, will increase capabilities of competing the market condition will also enhance for business organization. સો દેટ ઇઝ ઓવરઓલ ડેવલપમેન્ટ બરાબર ઓવરઓલ ઘણું ડેવલપમેન્ટ થાય ઓર્ગનાઇઝેશનનું તમને કોમ્પિટેટીવ એડવાન્ટેજ મળે વેન યુ આર એસેપ્ટિંગ ઓર ઇમ્પ્લિમેન્ટિંગ હોરીઝોન્ટલ ઇન્ટિગ્રેશન દેન ધ થર્ડ ઇઝ કો જેનેરિક ઇન્ટીગ્રેશન તો કો જેનેરિક ઇન્ટીગ્રેશન મીન્સ ટુ ઓર મોર ઓર્ગનાઇઝેશન્સ આર એસોસિએટેડ ઇન સમ વે ઓર ધ અધર રિલેટેડ ટુ ધ પ્રોડક્શન પ્રોસેસ બિઝનેસ માર્કેટ ઓર બેઝિક ટેકનોલોજીસ બરાબર બે કે બે કરતાં વધારે ઓર્ગનાઇઝેશન્સ છે એ અસોસિએટેડ છે બરાબર કાં તો પ્રોડક્શન પ્રોસેસમાં કાં તો બિઝનેસ માર્કેટમાં નહીં તો પછી બિઝનેક બેઝિક ટેકનોલોજીસમાં બરાબર ટૂંકમાં દે આર કનેક્ટેડ વિથ ઈચ અધર

કે ડેવલપમેન્ટ લાવવા માટે ગ્રોથ લાવવા માટે આપણે ડાયવર્સિફિકેશન કરતા હોય ધ ડાયવર્સિફિકેશન વેન ઇઝ બિંગ ડન ફોર ધ રિલેટેડ પ્રોડક્ટ ધ કંપની હેઝ ટુ થિંક ધ ફોલોઈંગ એરિયાઝ લાઈક બ્રાન્ડ નેમ માર્કેટિંગ સ્કિલ્સ sales and distribution capacity, manufacturing skills, research and development, and new product capability and economies of scale. whenever you are doing diversification, pure, puru pure, devanu right? now, types, so vertically integrated diversification. so vertically integrated diversification, the existing company prefers to engage with such a business which is related to their business activity. But connect, engage, seni to eva business which is related to their business activity. The important concern of such a diversification is that the firm remains with the same product chain and does not go for any other product. But it connects the existing product either forward or backward. લિંક બરાબર બીજા પ્રોડક્ટમાં મૂવ ઓન નથી થતું બરાબર એ સેમ પ્રોડક્ટ ચેઇનમાં જ રહે છે બરાબર દેટ ઇઝ વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ ડાયવર્સિફિકેશન સેકન્ડ વન ઇઝ હોરિઝોન્ટલ ઇન્ટિગ્રેટેડ ડાયવર્સિફિકેશન so it means the acquisition of one or more similar business operating at the same stage of production or marketing chain that is going into complementary products by products and taking over competitors product one or more similar business same stage barabar ane દેટ ઇઝ હોરિઝોન્ટલ જેમ હોરિઝોન્ટલ ઇન્ટીગ્રેશન હતું ને એવો જ સેમ કન્સેપ્ટ છે હોરિઝોન્ટલ ઇન્ટીગ્રેટેડ ડાયવર્સિફિકેશનનો દેન કન્સન્ટ્રીક ડાયવર્સિફિકેશન તો ધીસ ટાઈપ ઓફ ડાયવર્સિફિકેશન ઇઝ ઓલ્સો ફોર રિલેટેડ પ્રોડક્ટ બરાબર અને યર ધ ન્યૂ ઇઝ લિંક્ડ ટુ ધ એક્ઝિસ્ટિંગ બિઝનેસીસ થ્રુ પ્રોસેસ ટેકનોલોજી ઓર માર્કેટિંગ બરાબર તો રિલેટેડ પ્રોડક્ટ સાથે કનેક્ટેડ છે અને નવું બિઝનેસ છે એ એક્ઝિસ્ટિંગ બિઝનેસ સાથે કનેક્ટેડ છે વેધર ઇન ધ પ્રોસેસ ઓર ટેકનોલોજી ઓર માર્કેટ ધેન કોંગ્લોમેરિટ ડાયવર્સિફિકેશન So the new businesses or new products are disjointed from the existing businesses or products in every way. It is totally unrelated diversification. Again, the same and same concepts are coming. But unrelated diversification chai, koi ek bija connection. Chai, nahin, everything is different. Now the fifth point is that is international expansion. ઓબ્વિયસ ઓબ્વિયસલી ઇટ ઇઝ આઉટ ઓફ ધ કન્ટ્રી બરાબર જ્યારે બે નેશન છે ગ્રોથ એન્ડ ટ્રાન્ઝેક્શન્સ કરે ફોર ધ પર્પઝ ઓફ ગેઇનિંગ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ બરાબર તો ધેટ ઇઝ ઇન્ટરનેશનલ એક્સપેન્શન તો પર્પઝ જનરલી શું હોય તો નવા માર્કેટનો સ્કોપ જોતો હોય નવું કસ્ટમર બેઝ ક્રિએટ કરવું હોય મેક્સિમમ પ્રોફિટ અર્ન કરવું હોય મેક્સિમમ પ્રોડક્શન for the gaining of the benefit of economies of trade. barabar, you know, expansion, kuroi, the generally purposes hoy that makes you to move on towards international expansion. barabar, any other throne char that is connected. that is first one is multi-domestic approach. so multi-domestic approach for the international trade refers to describe a set of strategies,

અલગ અલગ એપ્રોચ યુઝ કરવાના છે વિથ રિગાર્ડ ટુ માર્કેટ જે પ્રમાણેનું તમારું માર્કેટ હોય એ પ્રમાણેનું તમારે એ સ્ટ્રેટેજી ત્યાં ઇમ્પ્લિમેન્ટ કરવાની રહે છે સેકન્ડ પોઈન્ટ ઇઝ ફ્રેન્ચાઇઝિંગ તો ફ્રેન્ચાઇઝિંગ છે ઇઝ ધ ફોર્મ ફોર ઇન્ક્રીઝિંગ ઇન્ટરનેશનલ એક્સપેન્શન ઓફ ધ બિઝનેસ બરાબર કે વેર બાય ધ બિઝનેસ કેન બી એક્સપેન્ડેડ અક્રોસ ધ બાઉન્ડરીઝ જનરલી ઇન્ટરનેશનલ એક્સપેન્શન વધારવા માટે ફ્રેન્ચાઇઝિંગનો યુઝ કરવામાં આવે છે ઇટ ગીવ્સ વેરિયસ બેનિફિટ્સ લાઈક ધ પર્સન હુ ઇઝ ગેઇનિંગ ધ ફ્રેન્ચાઇઝી બરાબર જેને ફ્રેન્ચાઇઝી મળે છે એને એનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નથી બરાબર વધારે પડતું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેતું નથી એન્ડ ઓન ધ અધર હેન્ડ ધ મલ્ટિપલ કસ્ટમર બેઝ

રિસિવિંગ ધ રાઇટ્સ લાઇસન્સિંગ ને કયા રાઇટ્સ મળે છે તો રિસિવિંગ ધ રાઇટ્સ ઓર રિસોર્સિસ ટુ મેન્યુફેક્ચર ઇન ફોરેન કન્ટ્રી બરાબર એને રાઇટ મળે છે કે એ રિસોર્સિસનો યુઝ કરે અને મેન્યુફેક્ચરિંગ કરે ઇન ફોરેન કન્ટ્રી લાઇસન્સિંગ ઇઝ અ બિઝનેસ એગ્રીમેન્ટ ઇન્વોલ્વિંગ ટુ કંપનીઝ વેર બાય વન ગીવ ધ સ્પેશિયલ વન ગીવ ધ અધર એક અન એ બીજાને સ્પેશિયલ પરમિશન આપે છે સેની તો યુઝ પેટન્ટ ઓર કોપી ઇન એક્સચેન્જ ફોર પેમેન્ટ ઇન શોર્ટ એ યુઝ કરવા આપે છે એનું પેટન્ટ અને કોપી રાઇટ સેના બદલામાં તો પેમેન્ટના બદલામાં રાઈટ સો દેટ ઇઝ લાઇસન્સિંગ

ઓર મોર બિઝનેસીસ દેટ એનેબલ્સ ઈચ ટુ અચીવ સર્ટન સ્ટ્રેટેજીક ઓબ્જેક્ટિવ્સ વિથ નાઈધર વુડ બી એબલ ટુ અચીવ ઓન ઇટ્સ ઓન બે કે એનાથી વધારે બિઝનેસીસ ભેગા થાય છે બરાબર અને કોમ્પિટિટિવ એડવાન્ટેજ ગ્રોથ ડેવલપમેન્ટ આના માટે જ છે અને એક એવા ટાર્ગેટ માટે એ લોકો વર્ક ઓન કરે છે કે જે એમને ખબર હતી કે એમના પોતાના એકલાથી થાય એવું નથી એના માટે જ એ લોકો જોઈન્ટ વેન્ચર કરે છે બરાબર એ લોકોને એક ઇન્ડિપેન્ડન્ટ અને સેપરેટ એન્ટિટીનું આઈડેન્ટિફિકેશન મળ્યું છે સ્ટેટસ મળ્યું છે બરાબર એન્ડ દે આર શેરિંગ ધ બેનિફિટ્સ એન્ડ કન્ટ્રોલ ઓવર પાર્ટનરશીપ એન્ડ કન્ટિન્યુ ટુ મેક કન્ટ્રીબ્યુશન્સ ટુ ધ એલાયન્સ અન્ટિલ ઇટ ઇઝ ટર્મિનેટેડ જ્યાં સુધી એ લોકોનું કેન્સલ ન થાય ત્યાં સુધી એ લોકોનું વર્કિંગ છે એ કન્ટિન્યુટી બેઝિસમાં રહે છે રાઇટ સો દેટ ઇઝ ધી જોઈન્ટ વેન્ચર નાવ ટાઇપ્સ ઓફ રિન્યુઅલ સ્ટ્રેટેજીસ રાઈટ તો રિન્યુઅલ સ્ટ્રેટેજીમાં બે છે દેટ ઇઝ રીટ્રેન્ચમેન્ટ સ્ટ્રેટેજી અને ટર્ન અરાઉન્ડ સ્ટ્રેટેજી જેમ મેં તમને કીધું એમ કે રીટ્રેન્ચમેન્ટ સ્ટ્રેટેજી છે ઇટ ઇઝ જનરલી રિડ્યુસિંગ ઇટ્સ કોસ્ટ એ એના કોસ્ટ રિડક્શન સ્ટેજમાં છે બરાબર અને ઓબ્વિયસલી જ્યારે એના પ્રોબ્લેમ્સ ફેસ કરતા હોય કે એને એવું લાગે કે રહેતા રહેતા ભાઈ લેવલ ડાઉન થતું જાય છે ત્યારે આ બધી વસ્તુ થતી હોય છે અને પ્રોબ્લેમ્સ ફાઇન્ડ આઉટ કરવાની છે એનું સોલ્યુશન ગોતવાનું છે અને ફર્ધર એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે અને ઇફ ધ ઓર્ગેનાઇઝેશન ચૂઝસ ટુ ફોકસ ઓન વેઝ એન્ડ મીન્સ ટુ રિવર્સ ધ પ્રોસેસ ઓફ ડિક્લાઇન ઇટ એડોપ્ટ્સ ટર્ન અરાઉન્ડ સ્ટ્રેટેજી બરાબર જ્યારે એવું લાગે કે રિવર્સ થવું છે કે પછી ડિકલાઇનની પ્રોસીજરમાં જાવું છે તો પછી ટર્ન અરાઉન્ડ સ્ટ્રેટેજી છે એ યુઝ કરે છે રાઈટ ધેટ ઇઝ રિટ્રેન્ચમેન્ટ સ્ટ્રેટેજી નાવ સેકન્ડ વન ઇઝ ધેટ ઇઝ ટર્ન અરાઉન્ડ સ્ટ્રેટેજી તો રિટ્રેન્ચમેન્ટ છે એ ઇન્ટરનલ અને એક્સટર્નલ રીઝન્સથી થઈ શકે હવે ઇન્ટરનલ રીઝન્સ હોય તો ઇટ ઇઝ ક્વાઇટ ઇન અવર કંટ્રોલ બરાબર કે એને બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે એ ઇમ્પ્રૂવ કરી શકે બરાબર અને ઇમ્પોર્ટન્ટ રીઝન્સ વિચ ફોર્સ ધ કંપની ટુ ટેક ટર્ન અરાઉન્ડ સ્ટ્રેટેજી અન્ડર ગિવન કન્ડિશન્સ દેર આર સર્ટન કન્ડિશન્સ ઓર ઇન્ડિકેટર્સ વિચ પોઈન્ટ આઉટ દેટ અ ટર્ન અરાઉન્ડ ઇઝ નીડેડ ઇફ ધ કંપની હેઝ ટુ સર્વાઈવ તો ટર્ન અરાઉન્ડ કરવું પડે ક્યારે જ્યારે તમને ઓર્ગેનાઇઝેશન એવું લાગે કે ભાઈ હવે જો સર્વાઈવ કરવું હોય તો ટર્ન અરાઉન્ડ કરવું જ પડશે તો એના રીઝન્સ છે કે ક્યારે તમારે ટર્ન અરાઉન્ડ કરવું પડે તો ફર્સ્ટ વન ઇઝ મેનેજમેન્ટ નો લોંગર વિશિસ ટુ રિમેઇન ઇન બિઝનેસ આઈધર પાર્ટલી ઓર હોલી ડ્યુ ટુ કન્ટિન્યુસ લોસીસ હવે એને વધારે કન્ટિન્યુ કરવું નથી કારણ કે કોન્સ્ટન્ટ લોસ થાય છે એટલે હવે એમાં કન્ટિન્યુટી રાખવી નથી તો ટર્ન અરાઉન્ડ થાય ધેન ધ મેનેજમેન્ટ ફીલ્સ દેટ ધ બિઝનેસ વુડ કુડ બી મેડ મોર રિલાયેબલ બાય ડાયવેસ્ટિંગ સમ ઓફ ધી એક્ટિવિટીઝ ઓર લિક્વિડેશન ઓફ અનપ્રોફિટેબલ એક્ટિવિટીઝ કે મેનેજમેન્ટને હવે લાગવા માંડે કે ભાઈ કન્ટિન્યુઅસ લોસીસ થાય છે તો હવે અમુક પ્રપોર્શન એવા હોય કે જેમાં કન્ટિન્યુઅસ લોસીસ થતા હોય કે પછી અનપ્રોફિટેબલ રહેતું હોય તો એ વસ્તુને વાઈન્ડઅપ કરવા માટે દેન અ બિઝનેસ દેટ હેઝ બિન એક્વાયર્ડ પ્રૂવસ ટુ બી મિસમેચ એન્ડ કેન નોટ બી ઇન્ક્રીમેન્ટેડ વિથ ઇન્ટીગ્રેટેડ વિદ ઇન ધ કંપની કે હવે એવું લાગે છે કે કોઈ કાળે જે વસ્તુ એક્સપેક્ટ કરી હતી એ મળવાની જ નથી તો એવા સર્કમસ્ટાન્સીસમાં ટર્ન અરાઉન્ડ થાય પછી નેગેટિવ કેશ ફ્લો રહેતું હોય ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ રહેતી હોય તો ટર્ન અરાઉન્ડ કરવું પડે બરાબર પછી ટફ કોમ્પિટિશન છે અને આપણને એવું લાગે છે કે હવે આપણે એ કોમ્પિટિશનને બીટ નહીં કરી શકીએ તો એવા સકમસ્ટન્સીસમાં યુ નીડ ટુ ટર્ન અરાઉન્ડ દેન ટેકનોલોજીકલ અપગ્રેડેશન થાય છે પણ તમારા માટે એ પોસિબલ નથી કે તમે એટલું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો તો એના કારણે લોસીસ બેર કરવા પડે અને ફર્ધર તમારે એ વસ્તુ તમે બીટ નથી કરી શકવાના દેટ યુ નો તો એવા સકમસ્ટાન્સીસમાં યુ નીડ ટુ ટર્ન અરાઉન્ડ દેન તમારી પાસે એક બેટર અને પ્રોફિટેબલ અલ્ટરનેટિવ અવેલેબલ હોય બરાબર કે જેને તમે યુટિલાઇઝ કરી શકો ફ્યુચરમાં અને અત્યારે તમને હવે ખબર જ છે કે કોઈ લાંબો સ્કોપ નથી તો એવા સર્કમસ્ટાન્સીસમાં તમે ટર્ન અરાઉન્ડ કરો છો રાઈટ સો આ બધા એવા રીઝન્સ છે કે જેમાં તમે ટર્ન અરાઉન્ડ સ્ટ્રેટેજીનો યુઝ કરો છો નાવ કેરેક્ટરિસ્ટિક્સ બરાબર ઓફ ટર્ન અરાઉન્ડ સ્ટ્રેટેજી તો લક્ષણો બરાબર ફીચર્સ તો ધીસ સ્ટ્રેટેજી ઇન્વોલ્વ સ્ટોપિંગ ઓફ સમ ઓફ ધી એક્ટિવિટીઝ ઇન અ ગિવન બિઝનેસ ઓફ ધી ફર્મ ઓર આઉટ ઓફ સમ ઓફ ધી બિઝનેસીસ બરાબર તો જ્યારે તમે કોઈ પણ એક્ટિવિટી તમારી ઓર્ગેનાઇઝેશનની સ્ટોપ કરો છો બિકોઝ ઇટ ઇઝ કન્ટિન્યુઅસલી ગીવીંગ યુ લોસીસ એના કારણે તમે સ્ટોપ કરો છો કે પછી અમુક પોર્શન છે એને સેલ આઉટ કરો છો તો એ ટર્ન અરાઉન્ડનો એક કેરેક્ટરિસ્ટિક છે બરાબર એટલે ડીવેસ્ટમેન્ટ ઇઝ ટુ બી વ્યૂડ એઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ કોર્પોરેટ સ્ટ્રેટેજી પછી પ્રોડક્શન પ્રોસેસ છે એ અપ્સલેસન્સ થઈ ગઈ છે પછી બિઝનેસમાં અનપ્રોફિટેબિલિટી વધી ગઈ છે બરાબર તમે કટથ્રોટ કોમ્પિટિશન હવે ફેસ નથી કરી શકતા અને તમારી એક્ઝિસ્ટિંગ સ્ટ્રેટેજી હતી એ ફેલ થાય છે તો આ બધા છે એ કેરેક્ટરિસ્ટિક્સ છે ધેટ નાવ યુ શુડ યુ યુઝ ટર્ન અરાઉન્ડ સ્ટ્રેટેજી હવે સ્ટેપ્સ છે ફોર ટર્ન અરાઉન્ડ સ્ટ્રેટેજી તો પેલું છે દેટ ઇઝ એસેસમેન્ટ ઓફ કરન્ટ પ્રોબ્લેમ્સ પહેલાં તો પ્રોબ્લેમ્સને ફાઇન્ડ કરો કે કેમ આવું થાય છે વોટ આર ધ રીઝન્સ દેટ વી આર ફેસિંગ ધ પ્રોબ્લેમ્સ તો કરંટ પ્રોબ્લેમ્સ છે એને તમે ડીપલી તમે એને એનાલાઇઝ કરો કે ભાઈ આવા સિનારીઓ કેમ ઊભા થાય છે બરાબર પ્રોબ્લેમ્સ મળવી એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે દેન સ્ટેપ ટુ ઇઝ ટુ એનાલાઇઝ ધ સિચ્યુએશન એન્ડ ડેવલપ સ્ટ્રેટેજીક પ્લાન હવે તમને ખબર પડી ગઈ છે કે વોટ ધ એકચ્યુઅલ પ્રોબ્લેમ ઇઝ બરાબર તો હવે પ્રોબ્લેમ ખબર પડી ગઈ તો એ પ્રોબ્લેમ શું કામ ઊભો થયો એની સિચ્યુએશનનું એનાલાઇઝ કરો બરાબર એનાલિસિસ કરો અને એક સ્ટ્રેટેજીક પ્લાન બનાવો કે ભાઈ જે કંઈ પ્રોબ્લેમ થયું છે હવે એના સોલ્યુશન માટે આપણે એક સ્ટ્રેટેજીક પ્લાન બનાવવાનો છે દેન ઇમ્પ્લિમેન્ટિંગ એન્ડ ઇમરજન્સી એક્શન પ્લાન કે તમે એક ઇમરજન્સી એક્શન પ્લાન બનાવો કે ઇન્સ્ટન્ટ એ પ્રોબ્લેમનું સોલ્યુશન તમે ઓલરેડી તમે એનાલિસિસ કર્યું એના ઉપરથી તમને ખબર પડી કે હવે આટલું આટલું આપણે કરીએ તો કદાચ આ પ્રોબ્લેમ આઉટ થઈ શકે તો એના માટે તમે વ્યવસ્થિત સ્ટ્રેટેજીક પ્લાન બી બનાવો હવે એ પ્લાનને તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે બરાબર એને અમલમાં મૂકવાનો છે વ્યવસ્થિત રીતના કે જેનાથી એ પ્રોબ્લેમનું સોલ્યુશન આવે દેન ધ ફોર્થ સ્ટેપ ઇઝ રીસ્ટ્રક્ચરિંગ ધ બિઝનેસ કે હવે તમારે તમારા બિઝનેસને રિસ્ટ્રક્ચર કરવાનું છે રાઈટ કે કી ટ્રબલમાં છો તમે તો હવે એક એવી રીસ્ટ્રક્ચરિંગની સ્ટ્રેટેજી બનાવવાની છે બરાબર કે જેમાં તમારી માર્કેટમાં કન્ટિન્યુટી છે એ જળવાઈ રહે એન્ડ ધ લાસ્ટ સ્ટેપ દેટ ઇઝ સ્ટેપ ફાઈવ બરાબર દેટ ઇઝ રિટર્નિંગ ટુ નોર્મલ કે એકવાર તમે ફાઇનલ સ્ટેજમાં તમે આવી ગયા બરાબર આ ચારે ચાર સ્ટેપ તમે વ્યવસ્થિત રીતના એકદમ પરફેક્ટલી તમે એને ઇમ્પ્લિમેન્ટ કર્યા તેવા ચાન્સીસ થાય કે ફરી પાછું ઓર્ગનાઇઝેશને એની પોતાની નોર્મલ કન્ડિશનમાં રિટર્ન બેક થવાનો ચાન્સ મળે રાઈટ સો ધીસ વેટ ધ સ્ટેજીસ ઓફ ટર્ન અરાઉન્ડ સો થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ્સ વી હેડ કમ્પ્લીટેડ યુનિટ નંબર ફોર થેન્ક યુ